દિવાળી પેલા સુરત પોલીસ એક્શનમાં. સુરત શહેરની અંદર ટેક્સટાઇલના ડાયમંડ ઉદ્યોગ હોવાને કારણે રૂપિયાનો વ્યવહાર પણ ખૂબ પ્રમાણમાં થતો હોય છે. વેપારીઓ એકબીજાને પેમેન્ટ ચૂકવવા માટે જોખમ લઈને ફરતા હોય છે. બેંકમાંથી રૂપિયા ઉપાડી અન્ય સ્થળ પર લઈ જવા અથવા તો અન્ય સ્થળેથી બેંકમાં રૂપિયા જમા કરવા માટે પણ ઘણા વેપારીઓ જતા હોય છે. લોકો પણ આ રીતે જોખમ લઈને ફરતા હોય છે. આવી સ્થિતિમાં લોકોએ સાવધાન રહી બને તેટલું જોખમ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. વેપારીઓ સાથે સતત મીટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારીઓ કેવી રીતે સાવચેત રહેવું તે અંગેની સમજણ પણ આપવામાં આવી રહી છે. વેપારીઓ સાથે સતત મીટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન બજારોમાં જતા લોકોએ પણ પોતાની પાસે રોકડ રકમ સાવચેતીપૂર્વક રાખવી જોઈએ. મહિલાઓ પણ બજારમાં જાય તો પોતાની સોનાના દાગીના સાચવીને રાખવા જોઈએ અથવા તો પહેરવાનું પણ ટાળવું જોઈએ. અમુક લેભાગુ તત્વ તમારી નજર ચૂકવવાની રાહ જોતા હોય છે અને તમને ગેરમાર્ગે દોરીને તમારી વસ્તુઓ ચોરી પણ શકે છે. શંકાસ્પદ વ્યક્તિને જણાય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ. બજારમાં કે તે તમારી આસપાસ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તમે પણ પોતે એલર્ટ થઈ જવું જોઈએ. ડીસીપી રાજન સુસારાએ જણાવ્યું કે દિવાળી દરમિયાન એકબીજાને પેમેન્ટ ચૂકવાનું રહેતું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે એક સ્થળેથી બીજા સ્થળે મોટી રકમ લઈને અવરજવર કરવી પડતી હોય છે. જો વધારે પડતી રકમ હોય તો પોલીસને તે બાબતે જાણ પણ કરી શકાય છે અને પોલીસની મદદ પણ લઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વેપારીઓ પણ તેમની આસપાસ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા યોગ્ય રીતે ચાલુ રહે તેનો ડેટા પણ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. સુરત શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અજયકુમાર તોમર સાહેબ અને એડિશનલ સીપી સાહેબ શ્રી માલ સાહેબ આ સૌના સૂચના અને માર્ગદર્શન અનુસંધાને સમગ્ર વેપારીજનો જે છે ટેક્સટાઇલના છે ડાયમંડના છે અન્ય કારોબાર કરનાર જે વેપારીઓ છે એ વેપારીઓને દિવાળીની સિઝનમાં સ્વાભાવિક રીતે વધારે પૈસાની લેતી દેતી થતી હોય બેંકોમાં ટ્રાન્ઝેક્શનો મોટા થતા હોય પબ્લિકના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવતા હોય અને એ વખતે પણ એમની પાસે મોટી સંખ્યામાં અમાઉન્ટ હોય રોકડ હોય આ સંજોગોમાં પોલીસ સુરત શહેર પોલીસ તરફથી પૂરતા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં પીઆઈ એસીપી ડીસીપીની મિટિંગો થઈ ચૂકી છે દરેક વિસ્તારમાં. સીપી સાહેબ લેવલે પણ એમ કે સમગ્ર શહેરના અધ્યયમાં વેપારીઓની મિટિંગ થઈ ચૂકી છે. આંગડિયાના મિત્રો અને જ્વેલર્સ ડાયમંડ્સ આ બધા જ લોકો સાથે મિટિંગો અમારી થઈ છે અને એ મિટિંગ દરમિયાન જે જે તકેદારી લેવા જેવી છે એ તમામ તકેદારીની સૂચનાઓ આપી છે. જેમ કે સીસીટીવી કેમેરાનો જે ડીવીઆર છે એ ડીવીઆર એડિશનલ પણ રાખવામાં આવે પ્લસ એને ગૂગલ પર એને અલગથી પણ એને સેવ કરવામાં આવે બરાબર આઈક્લાઉડમાં પણ એને સેવ કરી શકાય. એટલે કોઈ સંજોગોમાં કોઈ દુર્ઘટના બને ચોરી અથવા લૂંટની રખે બને કદાચ તો એ સંજોગોમાં એનો બેકઅપ ડેટા હોય તો આપણે આરોપીઓને પકડવામાં આ માહિતી કામમાં આવતી હોય છે. અને બીજું કે કોઈ અવારનવાર કોઈ રેકી કરવા આવતું હોય પાર્કિંગમાં કોઈ એવો ડાઉટફુલ વ્યક્તિ હોય બેંકના પાર્કિંગમાં બેંકના કે બિલ્ડિંગની અંદર કોઈ એવા વ્યક્તિ આવતા હોય કે જે કોઈને ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈ મતલબ એને ઓબ્ઝર્વેશનમાં રાખતા હોય અને એ રીતે કોઈ અંદરથી ટીપ આપે એક આરોપી અને બીજા બહારના આરોપી જે છે એ આરોપી પછી એને ફોલોઅપ લઈને પછી જ્યાં સુધી એ પૈસા કે કોઈ ઘરેણા લઈને નીકળનાર બેંકમાંથી વ્યક્તિ એને એ જ્યારે પણ એકાદ બે સેકન્ડ માટે કે પાંચ સેકન્ડ માટે પણ એ નજર ચૂકવવાનો પ્રયત્ન કરે એને રસ્તામાં કોઈ તમારા પર મેલું નાખ્યું છે તમારા વાહનમાં પંચર પડી ગયું છે તમારા પૈસા પડી ગયા છે એવા કોઈ પણ અલગ અલગ પ્રલોભનો કે એને ધ્યાન ચૂકવવાની મતલબ એવી કોશિશ કરતા હોય છે અને આ રીતે પછી એની સાથે એના પર વસ્તુ ઉપાડી જવાની ઘટના બનતી હોય છે. લોકો જ્યારે બહેનો છે એ જ્યારે કોઈ ખરીદી કરવા જાય ત્યારે કમસે કમ એ પોતાના ઘરેણાની સાવચેતી રાખે. ચેન પહેરેલો હોય કે મંગળસૂત્ર પહેરેલું હોય તો એ પોતે બને ત્યાં સુધી કોઈ દુપટ્ટા કે કશાથી એને કવર કરી લે કે જેથી કરીને આસાનીથી ખુલ્લો ચેન કે ખુલ્લું મંગળસૂત્ર હોય તો એને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરતા હોય છે. એ જ રીતે મોબાઈલ છે તો મોબાઈલને ઉપરના ખિસ્સામાં ઘણા મોટા ભાગે પુરુષો રાખતા હોય છે બરાબર. તો એ ઉપરના ખિસ્સામાં રાખવા કરતાં પેન્ટના ખિસ્સામાં રાખે
અથવા એનું એના માટે બેલ્ટમાં ઘણા લોકો રાખતા હોય છે, વોલેટમાં, અથવા લેડીઝો પર્સમાં રાખે, હાથમાં રાખીને લેડી બહેનો જતા હોય છે, એના કરતાં પોતે પર્સ રાખ્યું હોય અને પર્સની અંદર એ રાખે તો વધારે સારું. આ રીતે પોતાની નાની મોટી વસ્તુઓની કાળજી રાખી શકાય. અને એ જ રીતે પાર્કિંગની અંદર જે માણસો જે વાહનો પાર્ક કરતા હોય છે તો એને પણ ઘણીવાર લોકો થોડીક મિનિટ માટે જઈને આવવાનું હોય તો બે પાંચ મિનિટ માટે કે એક બે મિનિટ માટે જેને કામ હોય તો એ લોકો લોકમાં મતલબ લોક પણ વ્હીકલમાં કરતા નથી. તો આવી રીતે વ્હીકલની ચોરી પણ અટકાવી શકાય. માત્ર વેપારીઓને ત્યાં લેવડ દેવડમાં પૈસા કે ઘરેણા ઉપરાંત કે ફોન છે, પર્સ છે, બરાબર, આ બધી વસ્તુઓની પણ આપણે તકેદારી રાખીએ તો ચોક્કસ રાખી શકાય. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળી વેકેશનની શરૂઆત 20 તારીખથી 22 તારીખ સુધીમાં ટોટલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જશે અને આગામી 5 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં સ્ટાર્ટ થયું દેખાઈ રહ્યું છે. હાલમાં કેવો માહોલ છે અને દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં કેવો માહોલ રહેશે? હાલમાં માનો ના લાસ્ટ વીક છે તો અત્યારે વાતાવરણ સારું છે, ઓછા વધતા વેપારી આવે છે જરૂરિયાત મુજબના, તો બંધ સારું એવું થઈ રહ્યું છે, એટલે કે એમાં કોઈ અગવડતા મુશ્કેલી એવું જણાતું નથી. અને દિવાળી બાદ પણ માર્કેટ સારું એવું ખુલ્લે એવી અપેક્ષા છે એમ.